સાણસમા ગામને આંગણે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી અમારા ગામમાં આજે કંચન વર્ષા મે. જેમ જો ભાઈ સોનાથી વરસાદ કઈ વરસે નહીં, આ બધા અતિશય અલંકાર છે. આજ અમારા ગામમાં હોનાનો હુરજ ઉગ્યો, આજ અમારા ગામમાં હોનાનો મે વર્ષ્યો, આ અતિશય અલંકાર છે. પણ સોને વર્ષા મે કોને કહેવાય? મેં કીધું ભાઈ આજ અમારા ગામમાં ચાણસમા ગામને આંગણે 3 દિવસ સોનાનો વરસાદ વરસવાનો છે. મતલબ ગામમાં જેટલા છે એ 3 દિવસ તો સોનાથી નાની કિંમતની કોઈ વાત કરવાનું નથી. મહેમાનમાં આવો બેસો, બસ યજ્ઞ મંડપમાં જાવું, એકલી વાત રામની, રામની જ વાત, ભગવાનની ઉત્સવ ઉજવાતો હોય. અને દિલ્હીમાં અયોધ્યાના રામ મંદિરની કમિટી બની રહેલી હોય સાહેબ, આનાથી બીજો ઇતિહાસ ઉજળો કયો હોય શકે? એટલે એ ખૂબ ખૂબ મારો રાજીપો છે. ત્રીજી વાત, હાવ સાચી વાત તો એ છે સાહેબ કે આજે આખો દિવસ અમારે મહુવા ચિત્રકૂટ ધામ તલગાજડા પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં સંતવાણી એવોર્ડ, એટલે ગુજરાતનો કોઈ પણ કલાકાર બાકી ન હોય કે આજે ન્યા ન હોય. તબલાવાળા, બેન્જાવાળા, ટોટલી ગાયકો, ભજનીકો બધાય આજ ગઈ રાતે ત્યાં હતા. આખી રાત ત્યાં ધુબાકો કરી અને સીધે સીધો અહીંયા ચાણસમાં આવ્યો છું. અને બાપુ પૂછતા હતા ક્યાં જાઉં છું, મેં કીધું ચાણસમાં જાઉં છું બાપુ, ત્યાં કે મારી ત્યાં કથા થઈ ગયેલી છે, ત્યાં તું જા છો. પૂજ્ય મોરારી બાપુની પણ કથા અહીંયા થઈ, ડોંગરેજી બાપાની અહીંયા કથા થઈ હોય, અને 2-3 વર્ષ પહેલાં જયંતિભાઈની એ લોકોએ પણ અહીંયા જ્યારે એક કથા કરેલી. અને આ એટલે જા ભાઈ, એટલે આ ગામમાં પગ મૂકો ને તો ગામની ખબર પડી જાય. કુટુંબના કાકાને જોઈ લ્યો ને એટલે આખા કુટુંબની ખબર પડી જાય. મોહાળમાં એક મામાના છોકરાને જોઈ લ્યો ને એટલે આખા મોહાળની ખબર પડી જાય. પણ સાહેબ આ ચાણસમા ગામ એવું છે કે આખા પાટણ જિલ્લાને ખબર પડી જાય કે અહીંયા કેવું કાર્ય થઈ રહ્યું છે. એટલે તમામ દાતાશ્રીઓ જેણે અહીંયા 400-400 વીઘા જમીનના પણ જો અહીંયા દાતાઓ બેઠા હોય સાહેબ, એ બધાને અહીંથી હું ધન્યવાદ આપું છું. ત્રીજી વાત, અહીંયા જે કાંઈ રકમ આવશે, આ તમે જ્યાં એટલે મેં હનુમાન ચાલીસા એટલે લીધી આજ, નહીં તો હું કોઈ દિવસ શરૂઆતમાં હનુમાન ચાલીસા લઉં જ નહીં, તૂટી જાય સાહેબ. દુહાસંત ગાયને એના એ રાગમાં હનુમાન ચાલીસા લેવી ને એ પછી હનુમાનજીના ઢાળે જ લેવી પડે, એટલે ફેફસા ફાટી જાય. રામદેવજી બાબાથી આ યોગા ન થઈ શકે. એક ભાઈ મને પૂછ્યું, મને કે રામદેવ બાબા યોગા કરે એનાથી આ શરીર સારું થાય? મેં કીધું જો ભાઈ આ યોગ તો જેને ફાવે ને જવેનસિંહભાઈ એ બધાયથી થાય. યોગ જેને બધાને નિરોગી બને જ તે ભાઈ, પણ કેવી રીતે કરવાને એના ઉપર આધાર છે. ફાવે એ જ ધંધો કરવો. નો યોગા ફાવે તો તમે સાંભળજો, ઘણા એકલા એકલા યોગા મંડાણા આવ્યું, વાડીમાં ટાટિયા ગળી ગયા હોય. એક ભાઈ યોગા કરતા હતા, ઘરે રૂમ બંધ કર્યો ને, રામદેવજી મહારાજ ટીવીમાં આવતા હતા, એટલે જેમ ટીવીમાં કહેતા જાય એમ રામદેવજી મહારાજે હામેલી ચાલુ કર્યું, કીધું ધીરે ધીરે તમારો જમણો પગ તમારી ગરદન ઉપર લ્યો, એટલે એણે લીધો. એ જ રીતે તમારો ડાબો પગ પણ કડાકા બોલી ગયેલા, પ્રેક્ટિસ નહીં ને, એ જ રીતે લીધો લીધો ને બે પગની અહીં વાડીમાં આટી લાગી ગઈ ભાઈ, અને હામેલી લાઈટ વહી ગઈ, દરવાજો અંદરથી બંધ, બે પગ હલવાઈ ગયેલા ને એવો એવો આમણામ ગોળ 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 ફરે ભાઈ. નહીં ફાવે નહીં એનો ધંધો ન કરવો. એક ભાઈ મને કહેતા હતા, મને કે માયા ભાઈ રામદેવ બાબા કરો યોગ ને ભાગે રોગ એવું કહે છે. મેં કીધું હા, તો મને કે એણે ને એણે દવાની દુકાન શું કામ નાખી? પાછા એ તો મેં કીધું જો ભાઈ આ આ એ તો એ માટે કે જેને યોગથી સારું ન થાય એને દવાથી, પણ ટૂંકું એટલું પકડો ને કે એક સ્વદેશી એવું એક અહીંયા માણસ આપણને મળ્યો છે, બધી વસ્તુ સ્વદેશી મળે છે, આનાથી બીજી ઉજળી વાત કઈ હોઈ શકે? આ મોટી વાત છે, પણ ફાવે તો એ કરવું, નહીંતર એમાં કાંઈ તોય તોય માણસો હામાં કે ભાઈ એવું ન હોય. મેં કીધું ભાઈ હોય તો હોય, જેમાં ન માનતા એને તમે મરી જાઓ ને તોય ન માને. મને કે તો યોગ કરવાથી શરીર સારું થાય ને? મેં કીધું હા. તો મને કે તો બાબાની આંખ કેમ ન થારી થતી? એને તો અસર થવી જોઈએ ને? મને કે એક એક આંખે ને આમ જ રહે હાવ. મેં કે જો ભાઈ આ આ દેશનો નિયમ છે, પોતા માટે કાંઈ નથી કરાતું, બીજા માટે જ થતું હોય છે.
જો અમે 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 આનંદ તમને કરાવીએ ને, અમારે જ કોઈ દી અમારે પોતાને શું ગાડીમાં ગળીને હોઈ જવાનું. અમારી ગાડી ગણો એ જ, તમે જે ગણો એ ડ્રોઈંગ રૂમ બેડરૂમ બધું ગણો એ અમારું ગાડી, ગાડીમાં જ હોવાનું. એક ભાઈ અતર લગાડવા આવ્યા ને એટલે મેં કીધું કાંઈ ગોઠણે અતર લગાડી ગયો. મને કે અહીંયા થોડું હોય, મેં કીધું આગળ ગાડીમાં સુઈ ને એટલે આ ગોઠણ છે નાક પાસે આવી જાય એટલે સુગંધ ન્યાલી આવશે. અમારે પોતા માટે કાંઈ ન હોય એટલે મેં એવા મારા દાખલા દીધા. મેં કીધું અમારા માટે એવું કાંઈ ન હોય એમ આવીએ, સંતોય તો જગત હાટું કરતા હોય છે. મને કે એમ થોડું હોય, મેં કીધું જો ભાઈ પોતા માટે હકીકત ન હોય. મને કે કઈ રીતે? મેં કીધું આ ફેવિકોલ છે એ અમારી મહુવાની કંપની છે ને, મહુવાના મધુકાંતભાઈ પારેખ એની આ કંપની બરાબર. હવે ફેવિકોલથી કાકા આખી દુનિયા ચોંટે, પણ કોઈ દી ફેવિકોલનું ડબ્બાનું ઢાંકણું ચોંટ્યું? કોઈ દી એનું એનું ઢાંકણું ચોંટ્યું? એનું એનું ઢાંકણું કોઈ દી ન ચોંટે. પણ કહેવા ગયો સાહેબ, રામની નજીક રહીને રામને સ્વીકારવા એ પરમાત્માની કૃપા હોય, બાકી એને હારે જે રહેતા હોય ભેગા રહેતા હોય એ નજીક વાળા કોઈ દી ન સ્વીકારે. અને આજ ચાણસમા ગામને આંગણે આજ 4000 દીકરીઓ મહેમાન થઈ હોય, એક દીકરી ગામમાં આવી હોય સાહેબ તો આખા ગામને આનંદ હોય કે અમારી દીકરી એટલા ગાવ આગી સાસરે છે એ આજ આવી છે. અને કહેવા ગયો આજ એવો ગામમાં તહેવાર થયો છે 4000 દીકરીઓ આજ મહેમાન થઈને આવી છે. એમાં ભાણેજ કેટલા આવ્યા છે? નહીતર એ હો ભામણ બરાબર એક ભાણેજ રૂ, એક ભાણેજને જમાડો એટલે 100 બ્રાહ્મણ જમાડે એટલું પુણ્ય મળે. તો અહીંયા યજ્ઞમાં આચાર્યશ્રી આવ્યા છે એને વંદન કરું છું, એટલા બ્રાહ્મણો હશે અને એમાંય પાછા એટલા ભાણેજ. એ તમે ભાણાના સરવાળા કરો ને ગુણ્યા હો કરો તો આ ચાણસમા ગામે કેટલા બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય મળે છે તમે કલ્પના કરો. એટલે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એ આચાર્યશ્રીના ચરણોમાં વંદન કરું છું, મુખ્ય યજમાનથી લઈ અને જે જે યજ્ઞમાં પાટલે બેઠા છે એ તમામ યજમાનોને અહીંથી વંદન કરું છું. અને ત્રીજી વાત, કાર્તકી પૂર્ણિમાના ત્રીજા દિવસે જ્યારે અહીં આપણે મળ્યા છીએ, નવા વર્ષનો પહેલો મહિનો છે, કાર્તક મહિનો છે, તો મારું નવું વર્ષ છે. તો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાયનું અહીંયા નવા વર્ષમાં મારા બધાયના ચરણોનો રામ રામ. અને હવે વાત રહી પ્રોગ્રામની, કે મેં કીધું એમ કે હવે આ કેટલા વાગ્યા પૂરું થશે અને એવું કોઈ પૂછતા નહીં. અને મને હમણાં ભાઈ કહેતા હતા, મને કે માયા ભાઈ તમારું સન્માન રાખવું છે. મારું સન્માન પ્રોગ્રામ પૂરો થઈ જાય ને પછી હું કામ સન્માન કરવા જેવો છે કે નહીં? હંમેશા કોઈનું પહેલાં સન્માન નહીં કરી નાખવાનું કોઈનું. કોઈ એમ કહે કે મારે કૂવામાં નાવા આવો, આખો કૂવો ચોમાસામાં ભરાઈ ગયો હોય તો કૂવામાં નાવા આવો એમ કહે તો એ તે નાવા નહીં જવાનું, ઉનાળામાં જોઈ આવવાનું. ખાલી હોય ને ત્યારે જોઈ આવવાનું કે અંદર કેટલા લાકડા છે, કેટલી બેઠકો છે, એમ કોઈ પણનું સન્માન નહીં. આ તો મારે ટાઈમ નહોતો બગાડવો એટલે, કારણ કે એટલા બધા બેસી ગયા હોય પછી હું 10 મિનિટે મારા સન્માનમાં બગાડું તો એ મારા મારા ને મારા બરાબર છે. એટલે સન્માન મારું 25 વર્ષ પહેલા મેં હાર પહેર્યો હતો, સમજાય? હજી વાઈડ દુખે છે. પતિ પત્ની મંદિરે દર્શને ગયા, પતિ પત્ની મંદિરે દર્શને ગયા, બેને આમ બેલ વગાડ્યો ઘંટ ઝાલરને ધણીંગ દીન કરીને કીધું કે હે ભગવાન સાતે સાત ભવ મને આ પતિ મળવો જોવે. તા પતિ પાછળ ઊભો થયો, એણે કીધું જોજો ભગવાન આ સાતમો જ ભવ હોવો જોવે. અને આને પ્રેમ નો કહેવાય સાહેબ? એક આવો આનંદનો પ્રસંગ છે ત્યારે એક કવિતાથી હું શરૂઆત કરું કે આવી મોજ મારે એવું મોજ મારે બાપ મોજ મારે રે એ જિયા ગમા ગોચાર હે જિયા લખ ધણી મોજ મારે મુરે જીયો જીયો મોજ મારે મોજ મારે
જેટલી બને એટલી શાંતિ રાખજો એટલે મજા આવશે. અહીંયા નજીકમાં હતે શબ્દમાં ધ્યાન આપજો. ત્રીજી વાત એ કહું, અહીંથી ગીત આવશે, દુહા આવશે, વાર્તાઓ આવશે, વાતો આવશે. આ બધું 20%માં એ હવે હાલવા ગયો અને મને થોડુંક સેટ કરી દેજો. માઇક સેટ નથી થયું, હું બોલું ને મને સમજાતું જ નથી. થોડુંક સેટ કરજો ભાઈ, પ્લીઝ મદદ કરજો. આઈ હેલ્પ યુ.
અતિ મોજમાં છે બધા. નરસિંહ મહેતાના મકાનમાં વરસાદ આવતો હતો ને તો બહાર જેટલું પાણી પડતું હતું ને એટલું મકાનમાં અંદર પડતું હતું. પછી નરસિંહ મહેતાએ પદ ગાયું કે બહાર થોડો અને ઘરમાં ઘણો, હવે મહેતાજી ખમિયા કરો. એટલે પહેલી વાત તો એ છે કે હું 100% એક વાત કહું કે ભગવાન કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું અને એ કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યું. તો ક્યારેક ક્યારેક એવો વિચાર થાય કે જ્યાં યુદ્ધ હાલતું હોય એની વચ્ચે ગીતા જેવું જ્ઞાન ભગવાને કેવી રીતે આપ્યું. પછી ખબર પડે કે એ તો ભગવાન છે, એ આપીએ કે હું છો વાયરનો દીકરો, પણ હું આમ આમ પડખે અવાજ થતો જ બોલી નો એકું. શું કામ આપણે બોલતા હોય કોક બોલે એટલે આપણે એમ થાય કે માળું આપણામાં કાંઈ ભૂલ પડી છે. એટલે પહેલી વાત તો એ છે, જેટલી તમે તમને હું મોકો આપીશ પૈસા ઉડાડવાનો, નાચવાનો, આનંદ કરવાનો 100%, પણ જ્યારે મારી પીચ બોલવાનું ચાલુ થાય, કારણ કે આ બાજુ બહુ ઓછો આવ્યો છું, આ પાટણ જિલ્લો વચ્ચે કહી દઉં કાયનો આ વિસ્તારનો એક હિરલો મણિરાજ બારોટ સાહેબ એના નામનો પાટણ રોડ બનાવતો હોય, એટલે પાટણ નગરપાલિકાને ધન્યવાદ આપું છું કે એક અમારા એક લોકગાયકના નામનો આપ રોડ બનાવી રહ્યો છો. એ પાટણમાં જ્યારે અહીંયા એનું એ જ જિલ્લાનું આ ગામ અને આજ અહીંયા ભગવાન રામની પ્રતિષ્ઠા અને એમાં દીકરી પાત્ર